नमस्कार मित्रों, आज आपणे धोरण 8 नी अंदर प्रकरण नंबर 3 संश्लेषित कृत्रिम रेशाओ अने प्लास्टिक विषे आपणे अभ्यास करीशुं। तो आपणे मित्रों प्रस्तावना तरफ जईए। आपणे जे कपड़ा पहेरीए छे ते कापड़मांथी बनेला होय छे। शुं कीधुं छे के आपणे जे कपड़ा पहेरीए छे ते कापड़मांथी बनेला होय छे। कुदरती के कृत्रिम स्त्रोतमांथी कापड़ बनावामां आवे छे। शेमांथी बनावामां आवे छे? कुदरती के कृत्रिम स्त्रोतमांथी कापड़ बनावामां आवे छे। शुं तमे थोड़ा कुदरती रेसाओना नाम आपी शको छो? तो घर वपराशनी घणी बधी वस्तुओ बनावा माटे कापड़नो उपयोग थाय छे। शुं कीधुं छे कि घर वपराशनी घणी बधी वस्तुओ होय जे आपणे दिन प्रतिदिन उपयोगमां आवती होय तो एनो उपयोग आपणे कापड़ तरीके करवामां आवे छे। तो चालो केटलीक एवी सामान्य वस्तुओनी यादी तैयार करो कि जे कापड़मांथी बनेली होय। हवे आ यादीमांथी तमे कुदरती रेशामांथी बनेली वस्तु तथा कृत्रिम रेशामांथी बनेली वस्तुने शुं करो? अलग करो अने आ यादीने नीचे कोष्टकमां योग्य रीते लखो। तो मित्रों तमारे कोष्टक 3.1 ની અંદર કુદરતી અને કૃત્રિમ રેશાઓ એટલે કે વસ્તુનું નામ રેશાનો પ્રકાર તમારે લખવાનો રહેશે। હા વિચારો કે શા માટે કેટલાક રેશા તમે કૃત્રિમ રેશા તરીકે ઓળખ્યા? તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે કપાસ, ઊન, રેશમ જેવા રેશાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે। શું કીધું છે કે કપાસ, ઊન, રેશમ આ બધા જે રેશાઓ છે વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે। જ્યારે બીજી બાજુ જોઈએ તો સંશ્લેષિત રેશાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે એટલા માટે તેને સંશ્લેષિત કે માનવ સર્જિત રેશાઓ કહે છે। શું કીધું છે કે જે રેશાઓ માનવી દ્વારા બનાવવામાં આવેલા હોય તેને સંશ્લેષિત કે માનવ સર્જિત રેશાઓ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણે ટોપિક ઉપર જઈએ, સંશ્લેષિત રેશાઓ શું છે? તો તમને દોરામાં પરોવાલી માળાના મણકાનો એક સમાન ઢાંચો યાદ તો હશે જ ને? શું કીધું છે કે તમને દોરામાં પરોવાલી માળાના જે મણકા હોય એનો એક સમાન ઢાંચો યાદ હશે જ? અથવા કાગળમાં લગાવવામાં આવે છે યુપીને નીચેની આકૃતિ 3.1B દર્શાવ્યા મુજબ એકબીજાની સાથે જોડી લાંબી સાંકળ જેવી રચના તૈયાર કરો। હવે કહો જોઈએ કે બધા બંનેમાં શું સમાનતા જોવા મળે? તો મિત્રો આકૃતિ 3.1 અંદર મણકા આપેલા છે, એની માળા બનેલી છે। ત્યારબાદ બીજી આકૃતિમાં યુપીને જોડી બનાવેલી લાંબી એક શું છે? સાંકળ રચના છે। તો સંશ્લેષિત રેસા ઉપર નાના નાના એકમો જોડીને બનાવેલી સાંકળ છે। શું છે? સંશ્લેષિત રેસા ઉપર નાના નાના એકમો જોડીને બનાવેલી શું છે? એક સાંકળ છે। હકીકતમાં દરેક નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે। શું છે? કે દરેક નાનો એકમ શું છે? રાસાયણિક પદાર્થ છે। આવા ઘણા નાના એકમો જોડાઈને પોલીમર નામનો એક વિશાળ એકમ બનાવે છે। શું છે? ઘણા નાના એકમો જોડાઈને પોલીમર નામનો એક વિશાળ એકમ બનાવે છે। પોલીમર શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો પોલી એટલે ઘણા તથા મર એટલે કે ભાગ અથવા એકમ પરથી ઉતરી આવે છે। તો પોલીમર કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક। પોલી એટલે ઘણા, મર એટલે ભાગ અથવા એકમ, એ શબ્દ પરથી ઉતરી આવે છે। તો આ પોલીમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમોથી બનેલો છે। શું છે કે પોલીમર શેનાથી બને છે? ઘણા બધા એકમોના ભાગથી પુનરાવર્તિત એકમોથી બનેલો છે। પોલીમર એ કુદરતમાં પણ બનતા જોવામાં આવે છે। ઉદાહરણ તરીકે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો એક પોલીમર છે। શું છે? સેલ્યુલોઝ તરીકે ઓળખાતો એક શું છે? પોલીમર છે। સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમોના જોડાવાથી બને છે। સેલ્યુલોઝ ક્યાંથી બને છે? મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમોના જોડાવાથી બને છે। સંશ્લેષ રેસાના પ્રકાર, તો તમે ધોરણ 7 અંદર અભ્યાસ કર્યો છે કે કીડામાંથી રેશમના રેશાઓ મેળવવાની શોધ ચીનમાં થઈ હતી। શું કહ્યું છે? કે રેશમના કીડામાંથી રેશમના રેશાઓ મેળવવાની શોધ ક્યાં થઈ હતી? ચીનમાં, અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી। શું કીધું છે? કે તે માહિતી છે એ લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી। રેશમના રેશામાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ જ મોંઘું હતું। શું કહ્યું છે? કે રેશમના રેશામાંથી જે બનાવવામાં આવેલું હતું કાપડ એ સૌથી મોંઘું હતું। એનું સુંદર કોત એટલે કે ટેક્સચર સૌને આકર્ષાતું હતું। એની જે સુંદરતા છે એનું કોત સૌને આકર્ષક જેવું લાગતું હતું। ત્યારબાદ કૃત્રિમ રેશમ બનાવવાના ઘણા પ્રયત્નો શરૂ થયા। 19મી સદીના અંતની આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા ગુણધર્મ ધરાવતા રેસા બનાવવામાં સફળ
થયા. શું છે કે જ્યારે 19મી સદી હતી એની અંતની આસપાસ ઘણા બધા વૈજ્ઞાનિકો રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં એ વખતે લોકો સફળ થયા હતા. તો લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસા બનાવવામાં આવતા હતા. શું છે કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને રેસાઓ બનાવવામાં આવતા હતા. આ રેસાને આપણે રિયોન અથવા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવ્યા. જો કે રિયોન એ કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે. રિયોન શેમાંથી મળે છે? કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે, પરંતુ તે માનવ સર્જિત રેસા ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? માનવ સર્જિત રેસા ગણવામાં આવે છે. તે રેશમ કરતાં કેવા છે? સસ્તા છે. શું કીધું છે? કે રેશમ કહેતા કેવા છે? સસ્તા છે. અને તેને રેશમના રેશમની માફક શું તેને વણી શકાય છે. શું કીધું છે? કે રેશમના રેશાની માફક તેને વણી શકાય છે. તેને ઘણા બધા રંગોથી રંગી પણ શકાય છે. શું છે? રેસા જે રેસા હોય એને ઘણા બધા રંગોથી પણ રંગી શકાય છે. રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો અથવા ઊન સાથે મણી ચટાઈઓ પણ બનાવવામાં આવે છે. શું કહ્યું છે? કે રેયોનના રેસા હોય કપાસના રેસા સાથે મણીને ઘણી બધી ચાદરો અને ઊન સાથે વણવામાં આવે તો તેને ચટાઈઓ પણ બનાવવામાં આવે છે. તો આપણે સૌપ્રથમ જોઈશું નાયલોન. તો નાયલોન એક અન્ય માનવ સર્જિત રેસા છે. શું છે? નાયલોન એક અન્ય માનવ સર્જિત રેસા છે. તે કોઈ પણ પ્રકારના કુદરતી કાચામાલ કે વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય વગર તેને ઈસવીસન 1931માં બનાવવામાં આવેલું હતું. ક્યારે બનાવવામાં આવ્યું? તેને ઈસવીસન 1931માં બનાવવામાં આવેલું હતું. તે કોલસો પાણી તથા હવાથી બનાવવામાં આવેલું. નાયલોન શેમાંથી બનાવવામાં આવ્યું? કોલસો પાણી તથા હવાથી બનાવવામાં આવેલું. તે સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસો હતો. નાયલોન કેવો હતો? સૌપ્રથમ શોધાયેલો સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા. તો નાયલોન રેસાના ગુણધર્મો જોઈએ તો નાયલોનના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. કેવા હોય છે? રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. તે ચમકદાર તથા સરળથી ધોઈ શકાય તેવા હોય છે. શું છે? નાયલોનના જે રેસા ચમકદાર અને સરળ ધોઈ શકાય તેવા હોય છે. તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત થયા હતા. આપણે નાયલોનમાંથી ઘણી બધી બને ઘણી ચીજવસ્તુ જેમ કે મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે વાપરીએ છીએ. શું છે કે નાયલોનમાંથી ઘણી ચીજવસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ? મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે આપણે નાયલોનના વાપરીએ છીએ. નાયલોન એ પેરાસૂટ તથા પર્વતારોહણ માટેના બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. હકીકતમાં નાયલોનનો તાંતણો રેસો એટલે કે સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય. શું છે કે નાયલોનનો તાંતણો એટલે કે રેસો સ્ટીલના વાયર કરતાં પણ કેવો છે? મજબૂત હોય છે. તો મિત્રો, તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો 3.3માં કે નાયલોનમાંથી બને જુદી જુદી વસ્તુઓ, ટૂથબ્રશ, મોજા, બરાબર મિત્રો, આ તમે આકૃતિ દરમિયાન જોઈ શકો છો. હવે પ્રશ્ન પૂછીએ કે શું નાયલોન રેસા ખરેખર મજબૂત હોય છે કે તેમાંથી આપણે પેરાસૂટ અને પર્વતારોહણ માટે દોરડા બનાવી શકીએ છીએ? તો શું કીધું છે કે નાયલોન રેસા હોય એ સ્ટીલના વાયર કરતાં કેવા છે? ખૂબ જ મજબૂત હોય છે. તો જે રેસાઓ છે એ પેરાસૂટ અને પર્વતારોહણ માટેના દોરડા પણ આપણે સરળતાથી બનાવી શકીએ છીએ. ત્યારબાદ પ્રવૃત્તિ 3.1 આપી છે. એક ક્લેમ્પર લોખંડનું શું લેવાનું છે? સ્ટેન્ડ. શું લેવાનું છે? એક ક્લેમ્પર લોખંડનું સ્ટેન્ડ. 1-60 સેમી લાંબો દોરો લો. આ દોરાને મુક્ત રીતે લટકે તે સ્ટેન્ડ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાંધો. શું છે? એક ક્લેમ્પર લોખંડનું સ્ટેન્ડ લો, 60 સેમી લાંબો દોરો લો અને દોરાને મુક્ત રીતે લટકે તે સ્ટેન્ડ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાંધો. તો મિત્રો, આકૃતિ 3.5માં ક્લેમ્પથી લટકાતો દોરા લોખંડનું સ્ટેન્ડ દર્શાવેલો છે. તેના મુક્ત છેડે એક પલ્લું બાંધો જેથી તેમાં એક વજન મૂકી શકાય. શું કીધું છે? મુક્ત જે પલ્લું બાંધવાનું છે જેનાથી વજન આપણે મૂકી શકીએ છીએ. દોરો તૂટી જાય ત્યાં સુધી તેમાં એક પછી એક વજન ઉમેરતા જાઓ. શું છે? દોરો તૂટી જાય ત્યાં સુધી એક પછી એક વજન તેમાંથી ઉમેરતા જાઓ. દોરો તોડવા માટે જરૂર પડે કુલ વજનની શું કરો? નોંધ કરો. આ વજન તે રેસાની મજબૂતાઈ દર્શાવે. શું છે? આ વજન શું બતાવે? તેની મજબૂતાઈ દર્શાવે છે. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન ઊન, પોલિએસ્ટર, રેશમ તથા નાયલોનના દોરા લઈને પણ તમે કરી શકો છો. તો મળેલી માહિતીના આધારે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ નોંધો દોરા અને તેની મજબૂતાઈ મુજબ ક્રમ ચડતા ક્રમમાં તમે ગોઠવો. તો દોરાના રેસાનો પ્રકાર કપાસ, ઊન, રેશમ અને દોરા તોડવા માટે જરૂરી વજન તમે લખી શકો છો. તો તમે દોરા લટકાવવા માટે હૂક અથવા દિવાલમાં રહેલા ખીલીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જ્યાં નીચેના છેડે પોલિથીનની થેલી લટકાવેલી હોય તો વજન તમે એક સેકન્ડની લખોટી કાંકરાનો પણ ઉપયોગ કરી શકો છો.
હવે ત્યાર પછી આપણે પોલિએસ્ટર અને એક્રેલિક. તો પોલિએસ્ટર એક અન્ય એક સંશ્લેષિત રેસા છે. પોલિએસ્ટર શું છે? સંશ્લેષિત રેસા છે. આ રેસાઓથી બનતું કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી. શું છે? પોલિએસ્ટર એક અન્ય પ્રકારનો શું છે? સંશ્લેષિત રેસા. આ રેસાઓથી બનતું કાપડ જલ્દી ચોળાઈ જતું નથી, તે હંમેશા કડક રહેતું હોય છે. એટલે તેને ધોવું ખૂબ જ સરળ છે, જેથી તે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે. પોલિએસ્ટર જે પહેરવાના કાપડ તરીકે ખૂબ જ અનુકૂળ રહે છે. તમે પોલિએસ્ટરના શર્ટ તથા અન્ય વસ્ત્ર પહેરેલા લોકો પણ જોયા હશો. શું કહ્યું છે? કે તમે પોલિએસ્ટરના શર્ટ અન્ય વસ્ત્ર પહેરેલા લોકો તમે જોયા હશો. ટેરિલિન એ પણ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. મિત્ર યાદ રાખજો કે સૌથી ખૂબ જ જાણીતું પોલિએસ્ટર કયું છે? ટેરિલિન. તે ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે, તેથી અન્ય કોઈપણ તાંતણાની માફક તેને આપણે શું કરી શકીએ છીએ? વણી શકાય છે. તો મેં મારી મમ્મી હંમેશા ખાંડ તથા ચોખાને ભરવા માટે પીઈટીની બાટલીઓ તથા પીઈટીની બરણીઓ વાપરે છે. મને થાય કે પીઈટી શું છે? તો પીઈટી પોલિઇથિલિન ટેરેફ્થેટ. શું છે? પોલિઇથિલિન ટેરેફ્થેટ એક પોલિએસ્ટર જાણીતું સ્વરૂપ. તો પીઈટી શું છે? પોલિએસ્ટરનું જાણીતું એક સ્વરૂપ છે. તે બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો તથા બીજી ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે તે પીઈટી ખૂબ જ ઉપયોગી છે, જેનું પૂરું નામ છે પોલિઇથિલિન ટેરેફ્થેટ. આજુબાજુ અને પોલિએસ્ટર બનેલી વસ્તુઓની તમે યાદી તૈયાર કરો. તો પોલિએસ્ટર એટલે કે પોલી પ્લસ એસ્ટર, એ હકીકતમાં એસ્ટર નામના રસાયણ પુનરાવર્તનથી બને છે. એસ્ટર એક એવા રસાયણ છે કે ફળોને તે સુગંધ પણ આપે છે. શું છે? કે એસ્ટર શું છે? જે મીઠી વાસ ધરાવે છે, તે ફળોને તેની સુગંધ પણ આપે છે. પોલીકોટ, પોલીવોલ તથા ટેરીકોટ જેવા નામથી તેના કાપડ પણ વેચાય છે. શું છે? પોલીકોટ, પોલીવૂલ, ટેરીકોટ જેવા નામથી પણ તેના કાપડ વેચવામાં આવે છે. તેના નામ મુજબ તે બે પ્રકારના રેસાઓ મિશ્ર કરીને બનાવે છે. પોલીકોટ એ પોલિએસ્ટર અને કોટન અને કપાસના રેસાનું મિશ્રણ છે. તો પોલીકોટ કોનું મિશ્રણ છે? પોલિએસ્ટર, કોટન અને કપાસના રેસાનું શું છે? મિશ્રણ. જ્યારે પોલીવૂલ એ પોલિએસ્ટર અને વૂલનું શું છે? મિશ્રણ છે. જ્યારે પોલીવૂલ શું છે? પોલિએસ્ટર અને વૂલનું એટલે કૂણનું શું છે? મિશ્રણ છે. આપણે શિયાળામાં સ્વેટર, શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. શું કીધું છે? કે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આમાંના ઘણા બધા જોકે કુદરતી રેસા જેવા દેખાતા હોવા છતાં હકીકતમાં તો કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી. શું કીધું છે? કે ઘણી વસ્તુઓ હકીકતમાં એવી હોય છે કે જે કુદરતી રેસામાંથી બનાવેલા હોતા નથી. તે બીજા એક પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય છે, જેને આપણે એક્રેલિક તરીકે ઓળખીશું. તો કુદરતી રેસામાંથી મેળવેલ ઊન ખૂબ જ મોંઘું હોય છે. શું કીધું છે? કે કુદરતી રેસામાંથી મેળવવામાં આવેલું ઊન કેવું હોય છે? ખૂબ જ મોંઘું હોય છે, જ્યારે એક્રેલિકના રેસામાંથી બનેલા કપડાં પ્રમાણમાં સસ્તા હોય છે. શું છે? કે એક્રેલિકના રેસામાંથી જે બનાવવામાં આવેલા કપડાં સસ્તા હોય છે, તેને વિવિધ પ્રકાર રંગોમાં પણ ઉપલબ્ધ હોય છે. સંશ્લેષિત રેસાઓ પ્રમાણ વધુ ટકાઉ તથા પરવડે તે કિંમતો ધરાવતા હોય છે, જેને તે કુદરતી રેસા કરતાં વધુ પ્રખ્યાત હોય છે. શું કીધું છે? કે સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં ટકાઉ પરવડે તેવી કિંમતો ધરાવે છે, અને જેને તે કુદરતી રેસા કરતાં વધુ શું છે? પ્રખ્યાત છે. તમે કુદરતી રેસા અને સંશ્લેષિત રેસાના દહનની પ્રવૃત્તિ તમે ધોરણ 6ની અંદર ભણી ચૂક્યા છો કે તમારું અવલોકન શું? જ્યારે તમે સંશ્લેષિત રેસાનું દહન કરો છો ત્યારે તેની વર્તણૂક કુદરતી રેસાઓ કરતાં કેવી હોય છે? જુદી હોય છે. તમે નોંધ્યું હશે કે ગરમ કરવાથી સંશ્લેષિત રેસાઓ પીગળી જાય છે. શું છે? જેમ જેમ વસ્તુને ગરમ કરવામાં આવે તો સંશ્લેષિત રેસાઓ શું થાય છે? પીગળી જાય છે. આમ જુઓ તો સંશ્લેષિત રેસાઓના ગેરફાયદો પણ છે. જો કાપડમાં આગ લાગે તો ખૂબ જ નુકસાનકારક છે. શું છે? કાપડની અંદર કોઈ પણ પ્રકારની આગ લાગે તો શું છે? ખૂબ જ નુકસાનકારક છે. જ્યારે કાપડ સળગે છે ત્યારે પીગળીને પહેરનાર શરીર સાથે ચોંટી જાય છે. એટલા માટે આપણે રસોડામાં કે પ્રયોગશાળાની અંદર કામ કરતી વખતે સિન્થેટિક કપડાં ન પહેરવા જોઈએ, જે આપણને ખૂબ જ કહેવાય છે નુકસાનકારક હોય છે. અરે હા, હવે મને સમજાયું કે શા માટે મારી મમ્મી રસોડામાં કામ કરતી હોય ત્યારે પોલિએસ્ટરના કપડાં પહેરતી નથી. દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પહેરે છે કે પેટ્રોકેમિકલ્સ કહેવામાં. શું છે? દરેક સંશ્લેષિત રેસાઓ જેને પેટ્રોલિયમ પેદાશો કે પેટ્રોકેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેના કાચા માલ પણ ઘણી બધી પ્રક્રિયા કરીને બનાવવામાં આવે. તો પેટ્રોકેમિકલ્સ કે તે બનાવવામાં આવે છે? તો કાચા માલ ઉપર ઘણી બધી પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ સંશ્લેષિત રેસાના ગુણધર્મો જોઈએ. માની લો કે વરસાદ આવી રહ્યો છે, તમે કેવા પ્રકારની છત્રી વાપરશો અને સામાન? તો સંશ્લેષિત રેસાઓની
અન્ય ખાસિયતને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવે છે. તેઓ ઝડપથી સુકાઈ જાય છે, ટકાઉ છે અને ઓછા ખર્ચે. તો સંશ્લેષિત રેસાઓ કેવા છે? ખૂબ જ લોકપ્રિય રીતે બનાવે છે, ઝડપી સુકાઈ જાય છે, ટકાઉ હોય છે અને ઓછા ખર્ચે છે. સરળતાથી ઉપલબ્ધ અને સાચા સહેલા છે, તેની પ્રવૃત્તિ તમે જાતે શીખો. તો અંદાજે તમારે અડધા ચોરસ મીટરના એક સરકતના કાપડના બે ટુકડા લો, જેમાંથી એક કુદરતી રેસામાંથી બનેલો હોય, બીજો સંશ્લેષિત રેસામાંથી બનેલો હોય. તો કાપડ ટુકડા પસંદ કરવા માટે તમારી વાલીની મદદ પણ લઈ શકો છો. બંને કપડાને સમાન પ્રમાણમાં પાણી ભરેલા એક એક પાત્રમાં ભીજવી દો અને 5 મિનિટ બાદ ટુકડાઓને પાત્રમાંથી બહાર કાઢીને સૂર્યપ્રકાશમાં સૂકવી દો અને બંને પાત્રમાં બચેલા પાણીના પ્રમાણની સરખામણી કરો. તો શું સંશ્લેષિત રેસામાંથી કાપડ ટુકડાઓ કુદરતી રેસાઓમાંથી બનેલા કાપડ કરતાં વધારે કે ઓછું પાણી તમને વાપર્યું હશે? શું તેને કોરા થવા વધારે ઓછો સમય લીધો? તા પ્રવૃત્તિ સંશ્લેષિત રેસાનો ગુણ તમે શું કહી શકાય છે કે કુદરતી રેસાઓની સરખામણીમાં આ રેસાઓનું કાપડ ટકાઉપણો કિંમત જાણવાની વિશે પણ તમે જાણી શકો છો. મિત્રો, આપણે ધોરણ 8ની અંદર આગળ સંશ્લેષિત રેસાઓ વિશે શીખ્યા પછી આપણે એક નવા પ્રશ્ન તરફ જઈએ. પ્લાસ્ટિક, તો તમે રોજબરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજવસ્તુ તમે પરિચિત તો હશો જ. તો આવી વસ્તુ તથા તેના ઉપયોગની યાદી તમે તૈયાર કરો. તો આકૃતિમાં તમને 3.6 એની અંદર રૈખિક અને બી આકૃતિમાં અરૈખિક જોડની ગોઠવણી તમને દર્શાવેલી છે. તો દરેક સંશ્લેષિત રેસા જેમ પ્લાસ્ટિક પણ પોલિમર જ છે. શું છે? જેમ સંશ્લેષિત રેસા હોય એ પ્રમાણે પ્લાસ્ટિક પણ એક પ્રકારનો શું છે? પોલિમર છે. દરેક પોલિમરમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી. શું કહ્યું છે કે દરેક પ્લાસ્ટિકમાં જે એકમો હોય એની ગોઠવણી એક સમાન હોતી નથી. કેટલાકમાં તે રૈખિક હોય છે, જ્યારે બીજામાં અરૈખિક એટલે કે ક્રોસ લેકડ હોય છે. જો તમે આકૃતિ 3.6 અને 3.7માં તમે જોઈ શકો છો, તે રીતે પ્લાસ્ટિકની વસ્તુ શક્ય હોય તેટલા આકાર કદમાં ઉપલબ્ધ હોય છે. શું છે કે પ્લાસ્ટિકની જે વસ્તુ હોય શક્ય હોય તેટલા આકાર અને કદમાં આપણને જોવા મળતી હોય છે. શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય છે? તો હકીકત એ છે કે પ્લાસ્ટિકની સાથે કોઈપણ ઘાટમાં ઢાળી શકાય છે. શું કહ્યું છે કે પ્લાસ્ટિકને કોઈપણ સરળતાથી કોઈપણ આકાર તેને આપણે ઢાળી શકીએ છીએ, એટલે કોઈપણ આકારમાં તેને ઢાળી શકાય છે. એટલે કે પ્લાસ્ટિકને આપણે સરળતાથી રિસાયકલ કરી શકીએ છીએ, ફરીવાર તેને વાપરી પણ શકાય છે, રંગી શકાય છે અને પીગાળી પણ શકાય છે. તો પાતળા પડમાં તેને ઢાળી શકાય છે અથવા વાયર બનાવી શકાય છે. માટે તે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો, આખરી 3.7ની અંદર પ્લાસ્ટિકમાં બનાવેલી જુદી જુદી વસ્તુ તમને બતાવી છે. ખુરશી, ત્યારબાદ નાનકડી તમને બાઇક બતાવેલી છે, ત્યારબાદ તમને ગ્લાસ બતાવ્યો છે પ્લાસ્ટિકનો. તો આ રીતે અલગ અલગ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુ બનાવેલી હોય છે. પોલિથીન, તો પોલી પ્લસ ઇથીન, તો પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે. તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગ બનાવવામાં વપરાય છે. હવે તમારે જાતે જ પ્લાસ્ટિકમાં એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો. શું પ્લાસ્ટિક દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, ત્યારે કેટલીક બળપૂર્વક વાળવા છતાં તે તૂટી જાય છે. જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ શું થાય છે? આકાર બદલાઈ જાય છે. તો આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. શું કીધું છે? કે જે પ્લાસ્ટિકને ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય અને તે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના શું છે? ઉદાહરણો છે. તો થર્મોપ્લાસ્ટિક ઉદાહરણ કયા છે? પોલિથીન અને પીવીસી. રમકડા, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે. તો પીવીસી નામ શું છે? પોલિવિનાઇલ ક્લોરાઇડ અને પોલિથીન એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણો છે. બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈપણ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી, તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. શું કીધું છે મિત્રો? કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈપણ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી, તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. તો બેકેરાઇટ અને મેલામાઇન તેના બે ઉદાહરણો છે. તો મિત્રો યાદ રાખજો પરીક્ષા માટે કે બેકેલાઇટ અને મેલામાઇન કોના ઉદાહરણ છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિકના. બેકેલાઇટ એ ઉષ્માને વિદ્યુતનું શું છે? અવાહક છે. તો મિત્રો યાદ રાખજો કે બેકેલાઇટ શું છે? ઉષ્માને વિદ્યુતનું અવાહક તરીકે ઓળખીએ છીએ. તેનો ઉપયોગ વિદ્યુતની સ્વીચો, વિવિધ વાસણોના હાતાઓ વગેરે બનાવવા માટે વપરાય છે. મેલામાઇન એ બોળા ઉપયોગમાં આવતો એક પદાર્થ છે.
તે અગ્નિ અવરોધક છે. બીજા પ્લાસ્ટિકને કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. તે પોઈન્ટ અને ટાઇલર્સ રસોડાના વાસણો અગ્નિરોધક કાપડ બનાવવા માટે તે ઉપયોગી છે. તો મિત્રો યાદ રાખજો કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક પોતાને ટાઇલ્સ રસોડાના વાસણો અગ્નિરોધક કાપડ બનાવવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો આકૃતિ 3.8માં થર્મો પ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગો વિશે તમને દર્શાવેલું છે. તો મિત્રો થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ અને થર્મો પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ તમને આકૃતિમાં દર્શાવેલી છે. તમે ધ્યાનપૂર્વક તેને જોઈ શકો છો. તો મિત્રો યાદ રાખજો થર્મોપ્લાસ્ટિક કોને કહીશું, કેવો પ્લાસ્ટિક કે ગરમ કરતા સાથે વિકૃત થઈ જાય છે, તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહીશું. તેના ઉદાહરણ છે પોલિથીન અને પીવીસી. ત્યારબાદ થર્મોસેટિંગ પ્લાસ્ટિક કોને કહીશું, કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈપણ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહીશું. તેના ઉદાહરણ છે બેકેરાક અને મેલામાઇન. ત્યારબાદ પસંદગીનો પદાર્થ તરીકે પ્લાસ્ટિક. તો આજે જે આપણે ખાદ્ય પદાર્થો પાણી દૂધ અથાણા કે સૂકા ખોરાક વગેરે સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી વધારે અનુકૂળ લાગે છે. શું કીધું છે મિત્રો, કે જો ખાદ્ય પદાર્થો પાણી દૂધ અથાણા કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે. આ બાબત માટે તેમનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ અને સરળથી વાપરી શકાય તે બાબત શું છે, કારણભૂત છે. શું કીધું છે, હળવું વજન, પ્લાસ્ટિકનું સસ્તી કિંમત, સારી મજબૂતાઈ, સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત ગણવામાં આવે છે. જે ધાતુ કરતાં વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટર કાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો યાદી બનાવવા તો યાદી બનાવવા જઈએ તો સ્લીપર ફર્નિચર, ઘણી બધી સુશોભનની વસ્તુઓ વગેરે અસંખ્ય વસ્તુઓ તેની અંદર શું થાય છે, ઉમેરાતી જાય છે. તો ચાલો આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ. તો પ્લાસ્ટિક કેવું છે, બિન પ્રતિક્રિયાશીલ છે. તો તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે. શું કીધું છે, કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ અને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો તેને કાટ લાગી શકે છે અને તે સાથેથી ખવાઈ જાય છે, એટલે કે કાટ લાગી જાય છે. પણ પ્લાસ્ટિકને હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી, એટલે પ્લાસ્ટિક કોઈ પણ પ્રકારનો કાટ લાગી શકતું નથી કે હવા પાણી સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી, તે સરળથી ખવાઈ પણ જતું નથી, તેને કાટ પણ લાગતો નથી. એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણની અંદર તેને સરળતાથી સંગ્રહ કરીને તેનો ઉપયોગ અથવા તેના ઘણા બધા પદાર્થોમાં તેને વાપરવામાં આવે છે. માટે કહી શકીએ છીએ કે પ્લાસ્ટિક કેવું છે, બિન પ્રતિક્રિયાશીલ છે. પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. તમારા વાલી અથવા દાદા દાદી સાથે વાતચીત કરીને તે પહેલાંના સમયમાં કેવા પ્રકારની ડોલ કે બકેટ વાપરતા હતા, તમે આજે જે ડોલ કે બકેટ કે ટમ્બલર વાપરો છો તે કયા પદાર્થનું બનેલું હશે, એ પ્લાસ્ટિકનું બનેલું હશે કે પ્લાસ્ટિકના પાત્રો વાપરવાનો ફાયદા શું હશે. તો પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ અને કોઈપણ આકાર કદમાં ઢળી શકે તેવું હોવાથી ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. તો મિત્રો યાદ રાખજો કે પ્લાસ્ટિક હળવું હોય છે, થોડું મજબૂત, લાંબા સમય સુધી વાપરી શકાય તેવું ટકાઉ અને પ્લાસ્ટિકને કોઈપણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોવાથી ઘણી બધી બાબતો માટે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરતા આવ્યા છીએ. સામાન્ય પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય છે, તેનો ઉદ્યોગોમાં તથા ઘર વપરાતી ચીજ વસ્તુઓમાં બહોળો વપરાશ થાય છે. તમે રોજબરોજ વાપરતા હોય તેવા પ્લાસ્ટિક જોતા પાત્રોની યાદી તૈયાર કરો. ત્યારબાદ પ્લાસ્ટિક કેવું છે, અવાહક છે. તમે મિત્રો આગળના ધોરણમાં શીખી ગયા છે કે પ્લાસ્ટિક ઉષ્માને વિદ્યુતનું કેવું છે, અવાહક છે. કેવું છે, પ્લાસ્ટિક એ ઉષ્માને વિદ્યુતનું કેવું છે, અવાહક. એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ આવેલું હોય છે અને સ્ક્રૂડ્રાઈવર પણ પ્લાસ્ટિકના હેન્ડલવાળું હોય છે. તો યાદ રાખજો મિત્રો કે પ્લાસ્ટિક એ ઉષ્માને વિદ્યુતનું કેવું છે, અવાહક છે. એટલા માટે ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ રાખેલું હોય છે અને સ્ક્રૂડ્રાઈવર પર પ્લાસ્ટિકના હેન્ડલ રાખવામાં આવે છે. તો ઉપર દશા મુજબ તળવાની કળાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનાવવામાં રાખવામાં આવેલા હોય છે. તો મિત્રો આપણે પ્લાસ્ટિક વિશેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. શું તમે જાણતા હતા કે સ્વાસ્થ્ય સંબંધિત ઉદ્યોગોમાં પ્લાસ્ટિકના બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે? તેના કેટલાક ઉપયોગ દવાની ગોળીઓને પેકિંગ, ગાને ટાંકા લેવા માટે દોરા, સિરિંજ, ડૉક્ટરના હાથના મોજા, ગ્લોવ્સ અને બીજા કેટલાક તબીબી સાધનોનો વગેરે સમાવેશ થતો હોય છે.
माइक्रोवेव ओवन में प्लास्टिकना खास प्रकार रसोई वसणों पर वपराय जेमा गरमी रीते खोराक रंधाय छे। प्लास्टिक वसण ने कोई प्रकार असर थत नहीं। टेफ्लॉन पर एक प्रकार खास प्लास्टिक है जे पानी के तेल साथ चढ़त नहीं। रसोई वसण नॉन स्टिक पर चढ़ावा खूब उपयोगी है। टेफ्लॉन अग्निरोधक फायरप्रूफ प्लास्टिक जो कि संश्लेषता साथ आग पकड़ी ले, परंतु आ ये बात रसप्रद है कि फायरमेन यूनिफॉर्म ने अग्निरोधक बना मेलामाइन प्लास्टिक पड़ जैसे चढ़ा तो आ बड़ी बाबत तो अपने जाणता हो। प्लास्टिक अने पर्यावरण जयरे अपने बजार में जाइए छे त्यारे सामान्य रीते अपने प्लास्टिक में वीटण के पॉलिथीन बेग में पेक कर चीज वस्तु आप शू कीधे मित्रों के अपने जयरे बजार नी अंदर कोईपण वस्तु की खरीदी करवा जाइए छे त्यारे प्लास्टिक में वीटण के पॉलिथीन बेग में पेक कर घनी बड़ी चीज वस्तु आप तो अपना घर में प्लास्टिक की नकामी वस्तु ने एकठी थवा पाछळनो आ एक कारण पण छे। अंते तो ये प्लास्टिक कचरा पेटली में ज टोपली में ज जाय छे। क्या जाय छे? प्लास्टिक कचरा टोपली में जतो होय छे। प्लास्टिक नो निकाल करो एक विकट समस्या छे। शा माटे? तो एवा पदार्थों कूदरती प्रक्रियाओं जे बेक्टेरिया की क्रियाओं वड़े ज विघटन पामे छे तेने जैव विघटनीय कहे छे। शुं कहे छे? कि एवी कूदरती प्रक्रियाओं जे बेक्टेरिया की क्रिया वड़े ज विघटन पामतुं होय छे तेने जैव विघटनीय कहे छे। जे पदार्थों सहजथी कूदरती प्रक्रियाओं विघटन पामता नथी तेने जैव अविघटनीय कहेवामां जेनो विघटन थई शकतुं होय एने आपणे जैव विघटन तरीके ओळखीशुं। जेनो कूदरती प्रक्रिया विघटन थई शकतुं नथी तेने आपणे जैव अविघटन तरीके ओळखीशुं। तो मित्रों कोष्टक 3.3 में तमे याद रखो कि कचरानो प्रकार फळों अने शाकभाजीनी छाल वधे रसोई वगैरह एमनो विघटित थवानो अंदर समय कयो छे 1 થી 2 અઠવાડિયા અને વિઘટનનો પ્રકાર કયો છે જે વિઘટન તેનું વિઘટન થઈ શકે છે। કાગળ માટે 10 થી 30 દિવસ જૈવ વિઘટનીય સુતરાઉ કાપડ 2 થી 5 મહિના જૈવ વિઘટનીય પદાર્થ લાકડું માટે વિઘટન 10 થી 15 વર્ષ જૈવ વિઘટનીય ઊનના કપડાં ને વિઘટન થવા માટે લગભગ 1 વર્ષ તેનો પદાર્થનો પ્રકાર છે જૈવ વિઘટનીય ટીન એલ્યુમિનિયમ કે ધાતુના કેન 100 થી 500 વર્ષ જૈવ અવિઘટનીય પ્લાસ્ટિક થેલીઓ કેટલાક વર્ષો લાગી જાય છે વિઘટન થવા માટે અને તે પદાર્થનો પ્રકાર કયો જૈવ અવિઘટનીય। તો મિત્રો આપણે કોષ્ટકની અંદર થોડી ઘણી જાણકારી મળે છે કે પદાર્થો બે પ્રકારના જૈવ વિઘટનીય જૈવ અવિઘટનીય અમુકમાં કુદરતી વિઘટન થઈ શકે છે જ્યારે અમુક પદાર્થોમાં કુદરતી વિઘટન થઈ શકતું નથી। એટલે અમુક કચરાના પ્રકારને વિઘટન થવા માટે 1 થી 2 અઠવાડિયા 10 થી 30 દિવસ મહિના વર્ષ કે કેટલાક વર્ષો પણ લાગી જતું હોય છે ત્યારબાદ તેનું વિઘટન થઈ શકે છે। ત્યારબાદ આપણે જોઈએ અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો તે ઇકો ફ્રેન્ડલી નથી પણ તે પર્યાવરણમાં શું કરે છે પ્રદૂષણ કરે છે। આ ઉપરાંત તમે સંશ્લેષિત પદાર્થોનું દહન કેવું થાય છે ધીમું થાય છે અને તેનું સહજથી સંપૂર્ણ દહન થઈ શકતું નથી। પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે જે રીતે હવાનું પ્રદૂષણ થાય છે અને આ મુશ્કેલીનું તમે નિવારણ કઈ રીતે કરશો? તો મિત્રો તું તમે કચરાના ઢગલા જોયા હશો કે જ્યાં પ્રાણીઓ કચરો ખાતા હોય ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન તે પોલિથીન બેગ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ પણ તમે ખાઈ જાય છે। શું તમે તેના પ્લાસ્ટિકને પરિણામે કલ્પના કરો છો? પ્લાસ્ટિક મટીરિયલ આવા પ્રાણીઓ શ્વસનતંત્રમાં ફસાઈ જાય છે અથવા પેટમાં એક અસ્તર બનાવે અને તેમના મૃત્યુનું કારણ પણ બની શકે છે। તો ગમે ત્યાં બેજવાબદાર રીતે ફેંકાઈ પોલીબેગ્સને ગટરો પણ ભરાઈ જાય છે। કેટલીક વાર આપણે બેજવાબદાર બનીને વેફર બિસ્કિટ કે અન્ય ખાદ્ય પદાર્થ પેકિંગ રસ્તા પર બગીચામાં પિકનિક સ્થળે આપણે ફેંકી દઈએ છીએ। શું આવું કરતાં પહેલાં આપણે વિચારવું ન જોઈએ કે તમે જવાબદાર નાગરિક તરીકે જાળે તને સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે તમે કયા કયા પગલાં કરશો? તો બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને ખરીદી કરવા જાઓ ત્યારે તમે સુતરાઉ તથા શણની થેલીનો ઉપયોગ કરવો જોઈએ। શું કીધું છે મિત્રો કે ત્યારે તમે બજારની અંદર ખરીદી કરવા જાઓ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ અને સુતરાઉ તથા શણની થેલીઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ। જૈવ વિઘટન અને જૈવ અવિઘટન કચરાને અલગ અલગ એકઠા કરો તેનો નિકાલ કરો આ બાબતની આદત ઘરમાં પણ પાડો। શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો છો? તે પ્લાસ્ટિકના મટીરિયલનો વપરાશ ઘટાડવાનો કોઈ ફાળો આપી શકાય? પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ, જે પ્લાસ્ટિકનો કચરો છે એનું આપણે રિસાયકલિંગ કરવું જોઈએ। મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે, રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી તૈયાર કરો। રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો ઉમેરી શકાય અને જેને તે ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં તેનો સંગ્રહ કરવામાં આવીને તેને અટકાવી પણ શકાય। તો જાગૃત નાગરિક તરીકે તમે 5 આના સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ: રિડ્યુસ,
रीयूज रीसाइकल रिकवर अने रिफ्यूज जे आपणे पांच आना सिद्धांत उपयोग करीने आपणे पर्यावरण ने दूर करी शकीए छीए। एवी आदत केळो जेथी पर्यावरण ने संपूर्ण सौथी फायदो थई शके छे। रेसानो विवेक फाइबर वाइज तो जलाशयमां के रस्ता पर प्लास्टिक बेग न फेंको। खरीदी करवा जाता तमे सूत्र कापणी सनिथेरी लईने जाओ। प्लास्टिक मटीरियल वपराश ओछा में ओछो करवो जोईए अने प्लास्टिकना लंच बॉक्स ने बदले स्टील लंच बॉक्स वापरी शकीए छीए। तो मित्रों आटली बाबतो ध्यान रखजो संश्लेषित रेसाओ कृत्रिम अने कुदरती रेसाओ विषे। तो मित्रों तमने होमवर्क आपवामां आवे छे, तमे स्वाध्यायना प्रश्न नोट कर लेजो। पहेलो छे शा माटे केटलाक रेसाओने संश्लेषित रेसा कहे छे समझाओ। बीजो छे साचा जवाबने निशाने से करो। संश्लेषित रेसाओ रेयोन छे कारण के तेना देखाव रेशम जेवो छे, तेने लाकड़ाना मावामांथी मेळवामां आवे छे, तेना रेसाने कुदरती रेसाओनी माफक वणी शकाय छे। प्रश्न ત્રણ योग्य शब्द खाली जगह पर संश्लेषित रेसाओने खाली जगह ने खाली जगह रेसा पण कहे छे। संश्लेषित रेसाओने संश्लेषण जेवा काचा माळमांथी करवामां आवे छे। संश्लेषित रेसाने प्लास्टिकमां खाली जगह छे। प्रश्न नंबर 4 नायलॉन रेसा खूब ज मजबूत होय छे ते दर्शावतुं उदाहरण आपो। प्रश्न 5 શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે સમજાવો। પ્રશ્ન 6 થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વચ્ચે તફાવત જણાવો। પ્રશ્ન નંબર 7 નીચેની વસ્તુ અને થર્મોસેટિક પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં છે સમજાવો। હાથાવાળી તવી, બી ઇલેક્ટ્રિક પ્લગ, સ્વિચો અને પ્લગ બોર્ડ। ત્યારબાદ પ્રશ્ન 8ની અંદર નીચેના ઉત્પાદનના પદાર્થ રિસાયકલ થઈ શકે, રિસાયકલ ન થશે તેમાં વર્ગીકૃત કરો। તો ટેલિફોન ઉપકરણો, પ્લાસ્ટિકના રમકડા, કુકરના હેન્ડલ, થેલીઓ, બોલ પોઈન્ટ પેન, પ્લાસ્ટિકના બાઉલ, ઇલેક્ટ્રિક વાયર ઉપરના પ્લાસ્ટિકના પડ, પ્લાસ્ટિક ખુરશી અને ઇલેક્ટ્રિક સ્વિચ। ત્યારબાદ પ્રશ્ન નંબર 9 રાણાને ઉનાળા માટે શર્ટ ખરીદવા છે, શું તેણે સુતરાઉ કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ કે સિન્થેટિક કાપડમાંથી બનેલા? તો રાણાને આ બાબત કે કારણે સમજાવી સલાહ આપો। પ્રશ્ન નંબર 10 પ્લાસ્ટિકને કાટ ન લાગે તેવા ગુણધર્મો ત્યાં છે એવા ઉદાહરણ આપીને સમજાવો। પ્રશ્ન નંબર 11 શું ટૂથબ્રશના હાથા તથા રેસાઓ એક જ મટીરિયલ્સમાંથી બનેલા હોવા જોઈએ? તમારા જવાબ માટેનું કારણ આપો। અને પ્રશ્ન 12 શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ? આ સલાહ માટે તમે ટિપ્પણી પણ કરી શકો છો અથવા નોંધ પણ કરીને લખી શકો છો। તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 સંશ્લેષિત કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક વિશે આપણે અભ્યાસ કર્યો છે। આપણે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો તમારી નોટની અંદર લખવાના રહેશે। તો મિત્રો ફરીવાર એક વાર સ્વાધ્યાયના પ્રશ્નો તમે નોટ કરી લેજો। પ્રશ્ન નંબર 1, 2, 3, 4, 5, 6 અને 12 સુધીના પ્રશ્નો તમારા નોટમાં લખી શકો છો। જય શ્રી કૃષ્ણ।